हेलो फ्रेंड्स, आपने यहाँ आगे घन अवस्था अंदर लास्ट में आप विद्युतीय गुणधर्मो विषय अभ्यास करी जाती है। हम जो आप अगर घन अवस्था में आगे लास्ट पॉइंट है आपको, लास्ट पॉइंट चुंबकीय गुणधर्म। तो अँ आगे अलग अलग प्रकार गुणधर्म जोता आया है घन अवस्था में, तो एम आपको पॉइंट है चुंबकीय गुणधर्म। हम आज चुंबकीय गुणधर्म आप अँ आगे जो है तो चुंबकीय गुणधर्म उत्पन्न कई रीते थाय, तो एना पहला चर्चा करिए कि जम के आप पृथ्वी है तो ये पृथ्वी सूर्य की आसपास गति करे, तो ये पृथ्वी सूर्य की आसपास गति करे तो एना आधार केन्द्रीय भ्रमण आपने कही है कि केन्द्र है सूर्य में आसपास पृथ्वी गति करी जाए, અને પોતાની ધરી ઉપર ભી ગતિ કરે છે જેને આપણે ધરા ભ્રમણ ભી કહીએ છીએ। તો એ રીતે અહીંયા આગળથી બે પ્રકારની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હોય છે। તો એવી જ ઘટના જે છે કે આપણે અહીંયા આગળ ભી બને છે કે આપણે અહીંયા આગળથી ઘટનાની અંદર એ રીતે છે કે અહીંયા આગળથી ધારો કે આ કેન્દ્ર છે અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, તો એ કેન્દ્રની આસપાસ ગતિ કરતા હોય છે તો અહીંયાથી કેન્દ્રીય ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે, ન્યુક્લિયસને આધારે એની ગતિ કહી શકાય છે, અને પોતાની ધરી પર ભી આવી રીતે ગતિ કરતા કરતા ફરતા હોય છે, તેથી એને શું કહેવાય છે તો ધરા ભ્રમણ કહેવાય છે। તો અહીંયા આગળથી કક્ષકીય ગતિ જે છે કે એ છે અને બીજી જે છે કે ધરા ભ્રમણ છે, તો એ બંને પ્રકારની ગતિને કારણે ઇલેક્ટ્રોન જે આ પ્રકારની ગતિ કરે છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, અને તેના કારણે જે છે કે પદાર્થમાં આપણને ચુંબકીય ગુણધર્મ જોવા મળતા હોય છે। તો આ રીતે તમે એના જે છે કે અલગ અલગ પ્રકારના ચુંબકીય ગુણધર્મો અહીંયાથી મેળવી શકતા હોય છે। હવે આ જે ચુંબકીય ગુણધર્મ છે એ અહીંયા આગળથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર આધારિત હોય છે, તો અહીંયા આગળથી અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ને આપણે n ની સંજ્ઞાથી દર્શાવીએ કે જે તે પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર આધારિત હોય છે, અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યાને આધારે એનું ચુંબકીય ચાક માત્રા શોધવામાં આવતી હોય છે। તો જે તે પદાર્થ માટે એની ચુંબકીય ચાક માત્રા, તો ચુંબકીય ચાક માત્રા મ્યુ એકમમાં મપાય, તો ચુંબકીય ચાક માત્રા મ્યુ થી દર્શાવવામાં આવે છે, સોરી, તો મ્યુ બરાબર અહીંયાથી સૂત્ર આવે છે √n(n+2). તો અહીંયા આગળથી આ રીતનું સૂત્ર છે, ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n(n+2). n શું દર્શાવે છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એ જે છે કે તમારે બોર મેગ્નેટોન એકમમાં મપાય છે, બોર મેગ્નેટોન BM એકમમાં તમે અહીંયા આગળથી એને માપો છો। તો ચુંબકીય ચાક માત્રા મ્યુ √n(n+2) એકમમાં મપાય છે, અને તેનો એકમ છે બોર મેગ્નેટોન। અહીંયા આગળથી આપણે લઈએ કે ધારો કે 1 બોર મેગ્નેટોન, 1 બોર મેગ્નેટોન બરાબર 9.27 ગુણ્યા 10^-24 એમ્પિયર મીટર²। તો આ એક બોર મેગ્નેટોન ની વેલ્યુ છે, 9.27 ગુણ્યા 10^-24 એમ્પિયર મીટર²। તો આ જે છે કે એક બોર મેગ્નેટોન બરાબર થતું હોય છે, ધ્યાન રાખજો એમસીક્યુ માં કામ લાગશે, તો આ તમારે જે છે કે એમસીક્યુ માટે કામ લાગશે। તો આપણે જે તે ધાતુ પદાર્થ હશે, જે બી ઘન પદાર્થ હશે, અને એ ઘન પદાર્થની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર આપણે અહીંયા આગળથી શોધીશું, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે, અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જે તેને આધારે એની ચુંબકીય ચાક માત્રા મ્યુ માપવામાં આવે, તો મ્યુ બરાબર √n(n+2) મળે, અને એનો એકમ બોર મેગ્નેટોન છે। એક બોર મેગ્નેટોન બરાબર 9.27 × 10^-24 એમ્પિયર મીટર² જેટલો થતો હોય છે। તો આ રીતે તમે એની ચુંબકીય ચાક માત્રા માપી શકો છો। હવે વાત કરીએ આપણે અહીંયા આગળથી કે અલગ અલગ પ્રકાર છે અહીંયા આગળથી ચુંબકીય ગુણધર્મોને આધારે અહીંયા આગળથી તેના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે, અને એ પ્રકારની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી અનુચુંબકીય અને પ્રતિચુંબકીય જે આપણે જાણીતા છે, તો બે એકમો બે જો આપણે ચુંબકીય ગુણધર્મો જાણીએ, બે પ્રકાર જાણીએ છીએ અનુચુંબકીય। તો પહેલા આપણે અહીંયા આગળથી લઈએ અનુચુંબકીય, અનુચુંબકીય આપણને ક્યારે જોવા મળે, તો જ્યારે આપણે યાદ હોય તો ધોરણ 11 ની અંદર આપણે અહીંયા આગળથી MOT એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ કે જેના આણ્વીય કક્ષક ચિતારો બનાવ્યા હતા, જેની મદદથી આપણે આણ્વીય કક્ષકને આધારે આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી હતી, એ આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની અંદર જેમ કે σ1s, σ2s, σ2s, તો એ પ્રકારની આણ્વીય ઇલેક્ટ્રોન રચના બનાવી હતી, એ આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની અંદર જો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જતો તો તેને અનુચુંબકીય કહેતા હતા,
અને જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય તો એને પ્રતિચુંબકીય કહેતા હતા. તો આ વસ્તુ તમે ધોરણ 11 માં શીખીને આયા છો. હવે એવી જ રીતે આપણે અહીંયા આગળ જે અનુચુંબકીય જોવાના છે, એટલે કોઈ ભી ધાતુ ડી વિભાગની કોઈ ભી ધાતુ કે જેની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો એ પદાર્થ કેવો બનશે? તો અહીંયા કે જે બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય એ પદાર્થ કેવો બનશે? અનુચુંબકીય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નહીં હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નહીં હોય તો એ પદાર્થ કેવો બનશે? તો પ્રતિચુંબકીય. તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. તો આ રીતે આપણે એના જે છે કે બે અલગ અલગ પ્રકાર પાડી શકાય છે. અનુચુંબકીયમાં શું આવશે કે જે બી ડી વિભાગની ધાતુ તત્વ આપણે લઈએ છીએ તો એની અંદર બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે તો અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે તો પ્રતિચુંબકીય જોવા મળશે. તો આમાં શું જોવા મળશે તમને? અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે, જ્યારે આની અંદર શું હશે? બધા યુગ્મિત યુગ્મિત ઇલેક્ટ્રોન હશે. એટલે કે બધા ઇલેક્ટ્રોનની શું હશે? અહીંયાથી પેર હશે. ઇલેક્ટ્રોનની શું જોવા મળશે તમને? પેર જોવા મળે. તો અહીંયા આગળથી શું હોઈ શકે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયાથી પ્રેઝન્ટ હોઈ શકે છે, એટલે હાફ ઇલેક્ટ્રોન આપણે આ રીતે કહીએ છીએ, અને અહીંથી પેરમાં હશે. તો આવી રીતે અહીંયા આગળથી જોવા મળશે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનો જેની જે હારમાળા હોય છે, જેને આપણે અહીંયાથી ડોમેન તરીકે લેવામાં આવે છે, જ્યારે આના સ્પેક્ટ્રોગ્રાફ લઈએ છીએ ત્યારે આના ડોમેન્સ આપણને મળે છે. તો બધા ડોમેન્સની જે દિશાઓ હોય છે તે બધાની દિશાઓ કેવી હોય છે? તો અસ્તવ્યસ્ત દિશામાં હોય છે. જ્યારે નોર્મલ કોઈ ઘન પદાર્થ હોય છે તો એની બધા ડોમેનની દિશા કેવી હોય છે? તો અસ્તવ્યસ્ત દિશામાં હોય છે. આ રીતે બધા ડોમેનની દિશા કેવી છે? અસ્તવ્યસ્ત. પરંતુ જ્યારે બી આ ઘન પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જ્યારે બી આ ઘન પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ધારો કે N અને S, તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો એના આધારે શું થશે? કે આ બધા ડોમેનની દિશા એક દિશામાં અહીંયાથી ગોઠવાઈ જશે. આ બધા ડોમેનની દિશા કેવી થઈ જશે? એક. તો એક જ દિશામાં બધા ડોમેન ગોઠવાઈ જશે. તો જો બધા જ ડોમેનની દિશા એક સમાન થઈ જાય તો એ પદાર્થ ચુંબક તરીકે વર્તે છે. તો આ પદાર્થ ચુંબક તરીકે વર્તશે. પરંતુ જેવો પાછા ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે તો ફરી પાછા જેમ હતા એવા ને એવા અસ્તવ્યસ્ત ગોઠવણી પામી જાય. એટલે કે આવા એવા પદાર્થો છે કે જેને આપણે ચુંબકીય, જેમાં બધા ડોમેન અસ્તવ્યસ્ત હતા, જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો ત્યારે બધા જ ડોમેન એક દિશામાં ગોઠવાઈ ગયા. ચુંબકીય ક્ષેત્ર પાછું લઈ લેવામાં આવ્યું તો ફરી પાછા ડોમેન જેમ હતા એમને એમ થઈ ગયા, તો અસ્તવ્યસ્ત ગોઠવણી પામી ગયા. તો આવી રીતની અહીંયાથી ઘટના જોવા મળે છે. એટલે કે પોતાનું ચુંબકીય ગુણધર્મ ગુમાવી દે. ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે, ચુંબકીય ક્ષેત્ર લઈ લો એટલે પાછો પોતાનો ગુણધર્મ ગુમાવી દે. જેમ કે આપણા ક્લાસરૂમની વાત કરીએ તો ક્લાસરૂમમાં બધા છોકરા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત રીતે બધા અલગ અલગ જગ્યાએ બેઠા હોય, પરંતુ જ્યારે કોઈ ટીચર ક્લાસમાં પ્રેઝન્ટ થાય તો એ વખતે દરેક સ્ટુડન્ટ એક લાઈનમાં એક રીતે વ્યવસ્થિત રીતે ગોઠવણી પામી જાય છે અને બધાની જે છે કે ધ્યાન બોર્ડની તરફ આવી જાય છે. પરંતુ જેવા ટીચર્સ બહાર જાય એટલે તરત પાછા જેવા હતા એવાને એવા થઈ જતા હોય છે. તો આ રીતે બી આપણે એને સમજી શકાય છે. તો આ જે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન માટેની ઘટના થઈ. એ જ રીતેના ઉદાહરણની અંદર આપણે લઈએ તો O2 છે. તો O2નો આપણે આણ્વીય કક્ષક ચિતાર જોયેલો છે એટલે તમને ખ્યાલ છે એટલે કે અનુચુંબકીય છે. તો એ રીતેનું ઉદાહરણ છે. પછી આપણે અહીંયા આગળ જઈએ લઈએ તો Cu+2 છે, Fe+3 છે, Mn+2 છે, Mn+7 છે. તો એવી રીતે તમે અહીંયાથી બહુ જ બધા ધાતુ તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે તમામ તમે અહીંયા આગળથી લખી શકો છો કે જેની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય. તો સ્કેન્ડિયમથી લઈને તમે કોપર સુધી જોઈએ તો +2 ઓક્સિડેશન અવસ્થા બધાની લખો તો બધામાં +2 કરશો તો બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે જ તમને. તો એ રીતે અહીંયા આગળથી દરેકની અંદર અનુચુંબકીય જોવા મળતા હોય છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે બધા અનુચુંબકીય થશે. એવી જ રીતે આપણે પ્રતિચુંબકીયની વાત કરી, એટલે ટૂંકમાં આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે તો n બરાબર તમને કઈ કિંમત મળે છે તો મ્યુ ની પણ કઈ કિંમત હશે, એટલે કે 0 નહીં હોય, 0 કરતા શું હશે? વધારે હશે. તો 0 કરતા કઈ વધારે હશે એટલે કે મ્યુ ની કઈ કિંમત મળશે તમને, કેમ કે n બરાબર અહીંયા આગળથી 0 છે નહીં. તો n નોટ ઇક્વલ ટુ 0, n બરાબર અહીંયા કઈ પ્રેઝન્ટ છે એટલે તમને મ્યુ ની કઈક ને કઈ કિંમત મળશે. પરંતુ પ્રતિચુંબકીય જે અહીંયા આગળ શું છે તો n = 0 છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી.
तो म्यू इज इक्वल टू शू थई जाय जीरो थई जाय चुंबकीय चाक मात्रा जोवा मळे नहीं तो अहीं आगे सूत्रमां जीरो जीरो मूको तो बधुं जीरो जीरो थई जाय तो चुंबकीय चाक मात्रा तमने जोवा मळे नहीं बधा डोमेन्स केवी रीते गोठवणी पामेला होय तो बधा अहीं तो पेरमां छे बधा आवा डोमेन्स छे ज नहीं अहीं आगे तो बधा केवा छे पेरमां गोठवणी पामेला छे आवी चुंबकीय क्षेत्र मूको के लई लो कोई फरक पड़े नहीं तो केम के बधा केवा छे अहीं आगे थी युग्मित छे तो बधे बधा युग्मित छे तेना हिसाबे अयुग्मित इलेक्ट्रॉन छे नहीं तो चुंबकीय चाक मात्रा जोवा मळे नहीं तो एना हिसाबे जे छे के आ केवो थाय प्रतिचुंबकीय तो जे एवा पदार्थो आना उदाहरणमां लखी शकाय के जेनी इलेक्ट्रॉन रचना संपूर्णपणे भरायेली होय आना ઉદાહરણમાં તમે એવા લખી શકો કે જેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ રીતે ભરાયેલી હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન એની અંદર પ્રેઝન્ટ હોય નહીં તો એવા પદાર્થોની અંદર આપણે અહીંયા આગળ તેના ઉદાહરણમાં લખીએ તો ધારો કે આપણા આર્ગોન છે નિયોન છે અથવા એવા પદાર્થો કે જે ઇલેક્ટ્રોન ગુમાવીને આયેલા છે તો સ્કેન્ડિયમ સ્કેન્ડિયમ પ્લસ 3 કરી દો ટિટેનિયમ પ્લસ 4 કરી દો હવે આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ ગઈ આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ ગઈ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા છે તો એના હિસાબે જે છે કે આ પ્રતિચુંબકીય થાય છે એવી જ રીતે Cu+ બી પ્રતિચુંબકીય થાય છે એની અંદર 4s1 3d10 હોય છે તો 4s1 રીમૂવ થઈ ગયો અને 3d10 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે તો આ રહ્યા એના ઉદાહરણમાં લખી શકાય NaCl લખી શકાય છે HCl લખી શકાય છે H2O લખી શકાય છે આવા અણુઓ કે જે સ્થાયી થઈ ગયા છે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરી દીધેલી છે તો એવા અણુઓ બી બધા જે છે કે પ્રતિચુંબકીયમાં એના ઉદાહરણમાં લખી શકાય કે જેની અષ્ટક રચના સંપૂર્ણપણે પૂર્ણ થયેલી હોય એવા બધા પદાર્થો તમે અહીંથી પ્રતિચુંબકીયમાં લખી શકો જે ઇલેક્ટ્રોન ગુમાવીને કાં તો મેળવીને સ્ટેબલ થઈ ચૂક્યા હોય એટલે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી હોય એવા તમામ ઉદાહરણ તમે આની અંદર લખી શકો છો તો આ થયા તમારા પ્રતિચુંબકીય ત્યાર પછી આપણે અહીંયા આગળથી ત્રીજો પ્રકાર છે અહીંયા આગળથી આ બે પ્રકાર આપણે અહીંયા આગળથી મેઈન જોયા તો અહીંયા આગળથી કયા કયા છે તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય હવે ત્રીજો પ્રકાર છે આપણો ફેરોમેગ્નેટિક લોહચુંબકીય જેને ગુજરાતીમાં કહેવાય છે લોહચુંબકીય અને આ આગળથી એનું નામ છે ફેરોમેગ્નેટિક તો ફેરોમેગ્નેટિક માટે આપણે અહીંયા આગળથી લઈએ તો ફેરોમેગ્નેટિકમાં બી આના જેવી જ ઘટના છે આની અંદર આપણે શું જોવા મળતું હતું કે બધા ડોમેનની દિશા કેવી હતી અસ્તવ્યસ્ત હતી તો શરૂઆતમાં બધા ડોમેનની દિશા અસ્તવ્યસ્ત જોવા મળે છે હવે આ જે છે કે ડોમેન બધા અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા છે જ્યારે આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો એટલે બધા ડોમેનની દિશા કેવી થઈ જાય છે એક સમાન થઈ જાય છે તો બધા ડોમેનની દિશા એક સમાન જોવા મળે છે પરંતુ અહીંયા આગળથી અનુચુંબકીય અને પ્રતિચુંબકીયમાં એક ફરક છે એ ફરક શું છે કે અહીંયા આગળ શું હતું પહેલા બધા ડોમેન્સ અસ્તવ્યસ્ત હતા જ્યારે આને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા ત્યારે બધા ડોમેન્સ એક દિશામાં ગોઠવાઈ ગયા એટલે ચુંબકીય ક્ષેત્રમાં હતો ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું તો પછી બધા ડોમેન્સ કેવો થઈ ગયા અસ્તવ્યસ્ત થઈ ગયા પરંતુ અહીંયા આગળ આવી ઘટના નથી બનતી આની અંદર બને છે કે પહેલા બધા ડોમેન્સ કેવા હતા અસ્તવ્યસ્ત હતા પછી જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો ત્યારે બધા ડોમેન્સ કેવા થઈ ગયા એક સમાન થઈ ગયા હવે એટલે કે અહીંયાથી ચુંબક ક્ષેત્ર તરીકે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે એટલે કે આ પદાર્થ કેવો બનશે ચુંબક તરીકે કામ કરે છે પરંતુ અહીંથી ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ પછી પણ આ ચુંબક તરીકે જ કામ કરે છે આના ડોમેન પાછા અસ્તવ્યસ્ત થતા નથી રિવર્સ આ રીતે થતું નથી તો આ જે છે કે આપણો ફેરોમેગ્નેટિક છે કે જેની અંદર બધા ડોમેન્સ કેવા છે અસ્તવ્યસ્ત છે એને સેમા મૂકવામાં આવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને બધા ડોમેનની દિશા કેવી થઈ ગઈ એક સમાન થઈ ગઈ પરંતુ જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવ્યો તો ત્યારે પણ બધા ડોમેન્સ કેવી રીતે બેઠેલા છે એક સમાન જ ગોઠવણી પામેલા છે એની અંદર જે છે કે અહીંયા આગળથી કોઈ પણ પ્રકારે એના ડોમેન્સ અહીંયાથી અસ્તવ્યસ્ત ગોઠવણી પામતા નથી તો એ જે છે કે આપણા કયા થઈ જશે અહીંયાથી ફેરોમેગ્નેટિક હવે આ જે ફેરોમેગ્નેટિક છે તો આ પદાર્થ ક્યાં સુધી આવી રીતે રહેશે તો એના માટે આપણે જોઈએ તો આનું જે એક ઉદાહરણ છે
કે જેમ કે તમે એક મેગ્નેટ ઉપર લોખંડની ખીલ્લીને ઘસીને મૂકી રાખો તો એ લોખંડની ખીલ્લી પણ મેગ્નેટ બની જાય છે. જે નાનપણમાં આવા જે છે કે આવા પ્રયોગો કરતા હોઈએ છીએ આપણે, કે એક ચુંબક લઈ લો અને એની ઉપર લોખંડની ખીલ્લી ઘસી દો, લોખંડનો કોઈ નાનો ટુકડો ઘસી દો અને ઘસીને એને મૂકી રાખો તો એ લોખંડની ખીલ્લી અથવા એ લોખંડનો ટુકડો તમારો ચુંબક તરીકે કામ કરે છે. તમે ચુંબક હટાવી દો પછી બી એ ખીલ્લી ચુંબક તરીકે કામ કરે છે. પરંતુ એ ખીલ્લી ક્યાં સુધી ચુંબક તરીકે કામ કરે? જ્યાં સુધી એ તમારા હાથમાંથી પડી ના જાય, એટલે કે પછડાય નહીં, તેને તેના ઉપર કોઈ હથોડી કે એના વડે કોઈ ટીપવામાં ના આવે, એટલે કે એને ટીપો તો બી ડોમેન્સ પાછા અસ્તવ્યસ્ત થઈ જાય. હાથમાંથી પડી ગઈ, પછડાઈ ગઈ તો બી ડોમેન્સ અસ્તવ્યસ્ત થવાની સંભાવના છે. અથવા તમે એને ગરમ કરી દો તો બી ડોમેન્સ અસ્તવ્યસ્ત થાય. એટલે ત્રણ આવી જે છે કે અલગ અલગ પ્રકારની કન્ડિશન છે કે ત્યારે અહીંયા આગળ ડોમેન અસ્તવ્યસ્ત થતા હોય. ચુંબકીય ક્ષેત્ર લીધા પછી બી એ ચુંબક તરીકે વર્તી શકે છે, પરંતુ અહીંયા આગળથી જ્યાં સુધી એને પછાડવામાં નહીં આવે, ટીપવામાં નહીં આવે કે ગરમ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ ખીલ્લી તમારી ચુંબક તરીકે કામ કરશે. પરંતુ જો તમે એને પછાડી, ટીપી કે એને ગરમ કરી તો એ ખીલ્લી જે છે કે પોતાનું ચુંબકીય ગુણધર્મ ગુમાવી દેશે. ચુંબકીય ગુણધર્મ ગુમાવી જાય મતલબ કે બધા ડોમેન્સ કેવા થઈ જાય? અસ્તવ્યસ્ત ગોઠવણી પામી જાય છે. તો આ રીતે અહીંયા આગળથી થતું હોય છે. અને આના જે ઉદાહરણ છે તો ફેરી ઓક્સાઇડ એટલે કે એફી પ્લસ ટુ આવે. ફેરો શબ્દ લાગે ને એટલે પ્લસ ટુ આવે, ફેરી શબ્દ લાગે ને એટલે પ્લસ થ્રી આવે. અહીંયા આગળ એફી પ્લસ ટુ થતો, એફી ઓ છે તો ફેરી ઓક્સાઇડ જે છે એ છે. પછી અહીંયા આગળથી ગેડોલિયમ છે, અહીંયા આગળથી કોબાલ્ટ છે. તો એવી અલગ અલગ પ્રકારની જે છે કે ધાતુઓના ઉદાહરણમાં લઈ શકાય છે. તો આ તમારા થયા અહીંયા આગળથી ફેરોમેગ્નેટિક. હવે ચર્ચા કરીએ આપણે અહીંયા આગળથી એનાથી આગળ છે કે પ્રતિ ફેરોમેગ્નેટિક પ્રતિલો ચુંબકીય. એન્ટી ફેરોમેગ્નેટિક અને એને કહેવાય છે પ્રતિ લો ચુંબકીય. તો એન્ટી ફેરોમેગ્નેટિક અને એનું બીજું નામ છે પ્રતિ લો ચુંબકીય. તો આ જે પ્રકાર છે આમાં બી અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે, પરંતુ એની જે ડોમેનની દિશાઓ છે એ કઈ રીતે ગોઠવણી પામેલી છે? કે ધારો કે એક ડોમેનની દિશા આ રીતે ગોઠવાય, બીજા ડોમેન જે છે કે એનાથી ઓપોઝિટ ગોઠવાય છે, ત્રીજા ડોમેન પાછા જે છે કે આ રીતે ગોઠવાય છે, ફરી પાછા ડોમેન આ રીતે ગોઠવાય છે. એટલે એકબીજાની અસરને શું કરી દે? નાબૂદ કરી દે. તો એકબીજાની અસરને નાબૂદ કરી દે તો તેના હિસાબે જે છે કે ચુંબકીય ચાકમાં તકલી થઈ જાય છે, અહીંયા આગળ ઝીરો થઈ જાય છે. તો અહીંયા આગળથી જે છે કે એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો આ પ્રતિચુંબકીય જેવો ગુણધર્મ ધરાવે છે, પરંતુ પ્રતિચુંબકીયમાં કેવો તો યુગ્મિત હતા બધા. તો અહીંયા આગળ યુગ્મિત નથી, પરંતુ અહીંયા આગળથી બધાની ગોઠવણી એ રીતે થયેલી છે કે બધા ડોમેન્સ જે છે કે આ રીતે એક દિશામાં આ રીતે ગોઠવાય, તેનાથી બીજી લાઈન જે છે કે એનાથી ઓપોઝિટ ગોઠવાય છે. એટલે આ એકબીજાની અસરને શું કરી દે? નાબૂદ કરી દે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા આ ચુંબકીય ક્ષેત્ર રેખાને અહીંયા આગળથી નાબૂદ કરી દે. એ જ રીતે આને ચુંબકીય ક્ષેત્ર રેખા આની ચુંબકીય ક્ષેત્ર રેખાને નાબૂદ કરી દે. એકબીજાને સંપૂર્ણપણે વ્યસ્ત પ્રમાણમાં ગોઠવણી પામે છે, જેના કારણે અહીંયાથી જે છે કે બધા એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. તેથી આને કહેવામાં આવે છે એન્ટી ફેરોમેગ્નેટિક પ્રતિલો ચુંબકીય તરીકે આપણે એને ઓળખી શકાય છે. તો એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે જોઈ શકાય છે. તો આનું જે ઉદાહરણ છે તમારું અહીંયા આગળથી તો MnO MnO પ્રકારના જે સંયોજનો છે, તો એની અંદર તમને જે છે કે આ રીતે એના ઉદાહરણમાં લઈ શકાતો હોય છે. ત્યારબાદ જે છે કે પાંચમો પ્રકાર છે ફેરીમેગ્નેટિક. પાંચમો પ્રકાર તમારો છે અહીંયા આગળથી ફેરીમેગ્નેટ. ફેરી શબ્દ આવેલે આપણે વાત કરી હતી આગળ કે અહીંયા આગળ કયો ચાર્જ હોય? પ્લસ થ્રી હોય. ફેરો શબ્દ આવેલે અહીંયા આગળ કયો હોય? તો પ્લસ ટુ હોય. તો અહીંયા આગળથી એફી પ્લસ ટુ એફી પ્લસ થ્રી ફેરો ફેરી માટે આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ આપણે અહીંયાથી ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ કયો પદાર્થ છે? ફેરી મેગ્નેટિક. હવે ફેરી મેગ્નેટિકમાં અહીંયા આગળથી જે ડોમેન્સની જે ગોઠવણી છે તે કઈ રીતે થયેલી? કે ધારો કે એકની દિશા આ બાજુ છે, બીજાની દિશા આ બાજુ છે, પરંતુ અમુક જે ઘટક છે એ ઓપોઝિટ હોય, પરંતુ કોઈ રેશિયો ફિક્સ હોય નહીં. તો કોઈ રેશિયો ફિક્સ નથી કે કેટલા આ દિશામાં હશે કેટલા દિશામાં હશે.
પરંતુ કેવું હશે કે અસ્તવ્યસ્ત ગોઠવણી છે કે અમુક ડોમેન્સ જે છે કે આ દિશામાં ગોઠવાયેલા છે અને અમુક એનાથી ઓપોઝિટ ગોઠવાયેલા છે પરંતુ સંપૂર્ણપણે ઓપોઝિટ ગોઠવાયેલા નથી આ એકબીજાની અસર નાબૂદ કરે પરંતુ એવું તે બધે બધા એવા નથી એટલે એના કારણે અહીંયાથી ચુંબકીય ચાર્જ માત્ર ઝીરો નહીં થાય એટલે ચુંબકીય ગુણધર્મ કંઈક ને કંઈક તો જોવા મળશે કંઈક ને કંઈક વેલ્યુ તમને જોવા મળતી હોય છે તો પ્રાયોગિક ચુંબકીય ચાર્જ માત્ર એની કંઈક ને કંઈક તમને જોવા મળશે એટલે ચુંબકીય ગુણધર્મ એનું કંઈ ને કંઈ હશે કેમ કે અહીંયાથી સંપૂર્ણપણે ઝીરો નહીં થાય કેમ કે અહીંયાથી સંપૂર્ણપણે જે છે કે રેશિયો જે છે કે કઈ રીતે ગોઠવાયેલા કે બે ચાર જો છે કે આ બાજુ ગોઠવાયેલા તો એકાદ બે આ બાજુ ગોઠવાયેલા પાછા ત્રણ ચાર આ બાજુ ગોઠવાયેલા તો એક બે જે છે કે આ દિશામાં ગોઠવાયેલા હોય એટલે કે સંપૂર્ણપણે આની જેમ ઓપોઝિટ નથી ઓપોઝિટ છે પરંતુ એનો કોઈ રેશિયો ફિક્સ નથી આમાં ફિક્સ રેશિયો હતો આમાં 1:1 નો ફિક્સ રેશિયો હતો આમાં 1:1 નો એવો કોઈ ફિક્સ રેશિયો છે નહીં તો જેના કારણે ચુંબકીય ગુણધર્મ એનો કંઈક ને કંઈક જોવા મળે છે કંઈક ને કંઈક એની અંદર ગોઠવણી પામેલા હશે તો એવા જે સંયોજનો છે તો એના ઉદાહરણ છે અહીંયાથી Fe3O4 મેગ્નેટાઇટ નું ઉદાહરણ છે Fe3O4 છે પછી MgFe2O4 આવે અને ZnFe2O4 તો આ જે છે કે અહીંયા આગળ થી એના અલગ અલગ પ્રકારના એના ઉદાહરણ તમે અહીંયાથી લખી શકો છો તો આ રીતે જે છે કે તમે એના ચુંબકીય ગુણધર્મ દર્શાવી શકાય છે દોસ્તો આ ચુંબકીય ગુણધર્મ જે છે કે તમારે અહીંયાથી થિયરીમાં ભી પૂછાઈ શકે છે અને એમસીક્યુ માં ભી પૂછાઈ શકે છે તો એના અલગ અલગ પ્રકારના ઉદાહરણ પૂછે છે એમસીક્યુ માં અથવા આવી કોઈ રેન્જ આપેલી હશે કે આવા કોઈ ડોમેન્સ ની દિશાઓ દર્શાવેલી હશે એરો કરીને દર્શાવેલા હશે બધા અને એમાંથી તમારે ઓળખવાનું હોય કે કયો ફેરોમેગ્નેટિક નું ઉદાહરણ છે કયો ફેરી નું છે તો એ રીતે તમને આવી દિશાઓને આધારે ભી પૂછી શકાય છે અથવા એના ઉદાહરણ થી ભી એમસીક્યુ પૂછી શકાતા હોય છે તો એવી રીતે આમાંથી જે છે કે એમસીક્યુ વધારે આવવાની સંભાવના હોતી હોય છે અને એવી જ રીતે થિયરી બી તમારી જે છે કે પૂછી શકાય છે કે ફેરોમેગ્નેટિક ને ફેરી મેગ્નેટિક સમજાવો કે એવી રીતે તમને બે ત્રણ પોઈન્ટ કહી દેવામાં આવતા હોઈ શકે છે તો એ રીતે તમને કોઈ બી રીતે આમાંથી અલગ અલગ રીતે પૂછી શકે છે તો એ રીતે તમારે અહીંયા આગળથી આની તૈયારી કરવી પણ જોઈએ અને આ બધા જ પોઈન્ટને તમે અહીંયા આગળથી 1:1 એક એક પોઈન્ટને બધાને આકૃતિ સહિત દોરીને અને એના જે છે વર્ણન છે બધું લખીને એના ઉદાહરણ સહિત એને બધું લખવાનું છે તમારે અને એ રીતે બધીને બધા જ પોઈન્ટને લખી લખીને તૈયાર કરવાના છે અને દરેક પોઈન્ટ આગળ તમારા જ્યાં જ્યાં બી એમસીક્યુ મળે છે દરેકે દરેક પોઈન્ટને હાઈલાઇટ કરતા જજો અને એ દરેકે દરેક પોઈન્ટ જે છે કે એમસીક્યુ માટે તમારે ઘણા બધા ઉપયોગી થશે કાં તો થિયરીમાં પૂછશે કાં તો એમસીક્યુમાં પૂછશે પરંતુ મોસ્ટલી દર યર એકાદ ક્વેશ્ચન તો આમાંથી હોય જ છે ચુંબકીય ગુણધર્મમાંથી કાં તો થિયરીમાં લઈ લે કાં તો એમસીક્યુમાં લઈ લે તો એ રીતે તમે અહીંયા આગળથી આમાંથી તૈયારી કરી શકો છો ઓકે તો તમે આ રીતે જે છે કે આને વ્યવસ્થિત રીતે તૈયાર કરો અને વ્યવસ્થિત રીતે જે છે કે બધા પોઈન્ટને કવર કરો દોસ્તો આપણે અહીંયા આગળથી જે છે કે આજે આપણો અહીંયા આગળ ચેપ્ટર જે છે કે સંપૂર્ણ પૂરું થાય છે હવે જે છે કે આપણા લખાણ સંબંધિત થોડાક પ્રશ્નો બાકી રહ્યા છે અને જે છે કે સ્વાધ્યાય બાકી રહ્યો છે તો એ લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાય જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોતા જઈશું પરંતુ આ ચેપ્ટરમાં જે છે કે બને ત્યાં સુધી એના દાખલા અને થિયરીઓ બહુ જ ઓછી છે તો એ થોડી ઘણી થિયરીઓ છે તે થિયરી ફોર્મમાં તૈયાર કરો અને બાકીનું જે મેં તમને કીધું છે એ પ્રમાણે આગળથી આગળના જે પોઈન્ટ છે બધા એમસીક્યુમાં તૈયાર કરવાના છે તો એ રીતે તમે જે છે કે બધા અલગ અલગ પોઈન્ટ તૈયાર કરતા જાઓ ઓકે થેન્ક યુ.